more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં વડજ ગામે ડભોઈ કેવડિયા કોલોની રેલવેના બ્રોડગેજનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુ આ રેલવેમાં માટીનું પુરાણ કરવાનું હોય વડગામના સરકારી ગૌચરની જમીનમાં દેશી બાવળ હતા, તે ઉપરાંત ગામના તળાવની આજુબાજુ આવેલા દેશી બાવળ જેસીબી મશીન દ્વારા તેના મૂળ સાથે ખોદીને કાઢી નાખવામાં આવ્યા હતા. 100 ઉપરાંત દેશી બાવળોનું નિકંદન કરવામાં આવ્યું હતું. ખાણ ખનીજ તેમજ રેવન્યુના નિયમોને નેવે મૂકી હજારો સીએમ માટી ખોદી નાખવામાં આવી છે. નવાઈની વાત એ છે કે સ્થાનિક મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગને અરજીઓ કરવા છતાં આ બાબતે કોઈ કાર્યવાહી કે કોઈ તપાસ થઈ નથી. ગ્રામજનો ન્યાય માટે કેટલીક જગ્યાએ અરજી કરી પરંતુ તેનું પરિણામ ન આવતા મીડિયાનો સહારો લઈ ગામના જાગૃત નાગરિક તેમજ સભ્યોએ હલ્લાબોલ કરી ભ્રષ્ટાચાર ખુલ્લો પાડે અને વહેલામાં વહેલી તકે લાગતા વળગતા વિભાગો દ્વારા તપાસ કરાય તો સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ સહિતના કેટલાય સસ્પેન્ડ થાય તેવું ગ્રામજનોનું કહેવું છે. 40-50 ફૂટ ઊંડા ખાડા ખોદી કોન્ટ્રાક્ટરે પોતાની મનની માલિકી ચલાવી વચેટિયાઓને સાથે રાખી મોટા પ્રાય ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અહીંયા ડભોઈથી કેવડિયા રેલવે થઈ રહી છે અને એ બાબતમાં માટીનું ખોદકામ અમારા વડજ ગામમાં બિલકુલ બહુ જ ઊંડું અને બહુ ખરાબ રીતે થઈ ગયું છે. અમારા તળાવમાં જે આજુબાજુના દેશી બાવળ હતા એને પણ કાપી નાખી મૂળોમાંથી અને એને પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તળાવમાંથી 40-50 ફૂટ માટી પણ ખોદાઈ ગઈ છે. આ બાબતમાં અમને કોઈ પણ જાતની ખબર નથી. અમે પંચાયતના સભ્ય છીએ, અમારા એજન્ડામાં પણ આ વસ્તુ લેવામાં આવી નથી. અને જ્યારે અમે તલાટી સરપંચ સાહેબ ડેપ્યુટી સાહેબને અમને પૂછ્યું કે આ માટીને આપવાથી પંચાયતને શું ફાયદો છે, તો એમણે એવું કીધું કે અમને ઉપરથી જાણ કરવામાં આવી છે કે તમારે માટી રેલવેમાં આપવાની છે અને અમે રેલવેમાં માટી આપીએ છીએ, બાકી અમને કોઈ જાતની ખબર નથી. આનો જે ઠરાવ થયો છે એ પણ અમને કહેવામાં આવ્યું નથી. બારોબાર આ લોકો ઠરાવ કરે છે, પંચાયતના સભ્યને કોઈ પણ જાતની ખબર રહેતી નથી. 146-150 જેવા ઝાડો હતા એ બધા કાપી નાખ્યા છે મૂળમાંથી અને એનો પણ બિલકુલ સળગાવીને નાશ કરવામાં આવ્યો છે, જેથી કરીને કોઈને ખબર પડે નહીં. આટલી અરજી કરી છે પંચાયતમાં, અમે અરજી કરી છે તો પણ અહીંયા કોઈ પણ જાતના ખાણ ખનીજવાળા કે કોઈ પણ અધિકારી અહીંયા તપાસ કરવા આવતા નથી. ડભોઈમાં કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ ડભોઈ કેવડિયા લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર થઈ રહ્યું છે, ત્યારે ડભોઈના વડજ ગામે જે તળાવ સર્વે નંબર 46માં જે વૃક્ષોનું દેશી બાવળોનું નિકંદન થઈ ગયું છે અને લાખોએ ટન માટી ખોદી નાખવામાં આવી છે. ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પરવાનગી સિવાય આ માટી ખનન કરી દેવામાં આવ્યું છે. ત્યાંના જાગૃત નાગરિક અને સભ્ય અરજીઓ કરી છે છતાં પણ કોઈપણ જાતના અહીંયા પગલાં લેવામાં નથી આવ્યા. અને હાલ જોવા જઈએ તો 46 જેટલા બાવળો જે ખોદીને રહેસી નાખવામાં આવ્યા હતા તેને પણ પુરાવા નાશ કરવાના રૂપે બધા સળગાવી દેવામાં આવ્યા છે. સર્કલે પણ અહીંયા આગળ આવીને પંચકાશ કર્યું, તો 13 ઝાડોનું પંચકાશ કર્યું છે. જ્યારે કેમેરામાં કેદ થયેલા 100 જેટલા વૃક્ષો છે અને કોઈપણ જાતની અહીંયા પરવાનગી આપવામાં આવી નથી. અને જો આમાં ઊંડી તપાસ કરવામાં આવે તો કેટલાય ભ્રષ્ટાચારીઓ અહીંયા આગળ ખુલ્લા પડે એમ છે. અને આ સમગ્ર કૌભાંડ વડજના ડેપ્યુટી સરપંચ દીપકભાઈ પટેલ દ્વારા આચરવામાં આવ્યું છે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. કેતન રોહિત સાથે કનેક્ટ ગુજરાત, વડોદરા.